અને એનો એને સ્વીકાર કર્યો છે. અને જ્યાં સુધી પ્રજા સુખનો સ્વીકાર કરતી હોય છે, સુખ વધતું હોય છે. સુખ સગવડને આધીન છે, અને સગવડ છે એ વિજ્ઞાનને આધીન છે. આ એસી છે ત્યારે આપણને બહુ ઠંડુ લાગે છે, આ સગવડ છે. હમણાં એસી બંધ થયા કે બધા આમ પેપર હાથમાં હોય તો પેપર, નહીં તો ખાલી ખાલી હાથે આમ કરવા લાગે. આ સગવડ છે, સગવડ વિજ્ઞાનને આધીન છે, અને વિજ્ઞાન છે એ બુદ્ધિને આધીન છે. તમારી પાસે કેટલી બુદ્ધિ છે, કેવી બુદ્ધિ છે. એકવાર પ્રજાને સુખદ્રોહી બનાવો, પછી સગવડને એ દોષ માનશે અને અગવડને એ ગુણ માનશે. એટલે ભારત છે ને, એ ભારતની ખાસ કમજોરી બતાવો, ઈર્ષા બહુ બહુ ઈર્ષા. તમે ઘરમાં સારી રસોઈ બનાવી હોય ને બાજુવાળાને જો ગંધ આવે ને તો એની ઈર્ષા કરે. મેં ઘણી વાર અમેરિકાની મેં જોયું કે આપણે સારી ગાડી લાવ્યા હોય તો આખી સ્ટ્રીટ વાળા એને અભિનંદન આપે, ઓહો તમે સરસ ગાડી લાવ્યા હો, આપણે આપણી સ્ટ્રીટનું શોભા વધી એમ. અને ભારતમાં તમે કોઈની ઉતરેલી ખડખડિયા ગાડી લાવો તો રાત્રે લોકો લીટા કરી જાય, પંચર પાડી જાય કે આ લાવ્યો હવે બહુ ફાટ્યો છે. પણ ભાઈ તું કેમ દુઃખી કેમ થાય છે? કારણ કે લોકોને શીખવાડ્યું છે આ સગવડ જ માયા છે, આ સુખની ઈચ્છા એ જ માયા છે, એમાં જ બંધન છે ને એમાં જ મરવાનું છે. માટે સુખથી દૂર ખસો, સગવડોથી દૂર ખસો, એમાં એમાં અનર્થ જ અનર્થ. અમે બધા રાત દિવસ આ જ ઉપદેશ આપ્યા કરતા હોય, ચલાવી લો, આટલું ખાઈને ચલાવી લો, આટલું પહેરીને ચલાવી લો, જેમ તેમ ચલાવી લો. હમણાં મારે ત્યાં એક બેન આવ્યા, તમને નવી લાગશે, એના પતિએ હોંગકોંગનું એરપોર્ટની ડિઝાઇન બનાવી છે, બ્રાહ્મણ છે, બધા એના મા બાપ મારા ઓળખીતા, બ્રાહ્મણ છે કપડવનના. એટલો મોટો આર્કિટેક્ટ, એટલો મોટો ડિઝાઇનર. તમે હોંગકોંગનું જે એરપોર્ટ જુઓ તો આમ આપણને સલામ કરવાનો બંધ થાય. મને કહે અમે ભારતમાં આવ્યા અને ભારતમાં એરપોર્ટ જે બંધાવવાના હતા એમના ઓફિસરને મળ્યા ને કહ્યું ભાઈ આ એરપોર્ટ અમે બાંધી આપીએ, ડિઝાઇન કરી આપીએ વગર પૈસે, વગર પૈસે, મારો દેશ છે. એ બધું ખરું પણ એમાં મને શું મળવાનું એમ કહે. અમારે તો પૈસા વાળો માણસ જોઈએ, એ લે ને, જીવોને જીવવા દો નહીં, ખાવ ને ખાવા દો. સૂત્ર બદલાઈ ગયું, જીવો અને જીવવા દો, એ સૂત્ર બહુ હવે અત્યારે બહુ સફળ ના રહ્યું. ખાવ ને ખાવા દો, તમે ખાવ અને અમને ખાવા દો. ના કે ના ના પડ્યો, બહુ દુઃખ થયું. એ બેન મને વાત કરે કે મારે ચાઇના જવાનું થયું, ચાઇનામાં ફર્યા, હું એ ફરી આવ્યો, પણ જ્યાં જુઓ ત્યાં અમારા સાથે લોકો હતા એ એક જ વાત કરે કે કોઈને નરક જવું હોય તો ભારતમાં જાઓ. મને એટલું એટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય કે ખરેખર મારો દેશ આવો છે. અને હું ફરીને આવીને મેં જોયું તો બિલકુલ સાચું લાગ્યું. ચાઇના જે આપણા કરતા પાછળ હતું, એના રેલવે સ્ટેશનો જુઓ તો ગ્રેનાઇટ પથ્થરથી આમ આપણું ચેરો દેખાય એવા ચાક 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 થતા, ચારે તરફ ચોખ્ખાઈ, સ્વચ્છતા, બધું જ આપણને નવું જ લાગે. અને હવે તમે બોરીવલીની બહાર નીકળો કે દાદરની બહાર નીકળો કે તમને એમ થાય કે ક્યાં આવી ગયા, કે જો નરક જોવું હોય તો ભારતમાં જાઓ. તો મને 6 મહિના સુધી હું ડિપ્રેશનમાં રહી, ખાવું ના ભાવે, પીવું ના ભાવે. આ કેટલા ઘણા લોકો આવા હોય છે, એમને એમ જ લાગે. પણ એમની દવા અમારા પાસે જો, એમને અમે એક જ સમજીએ કે અરે અહીં તો દેવો જન્મવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભારતમાં જન્મ આપો, બાકી કોઈ જગ્યાએ દેવો જન્મતા નથી. અહીં તો ભગવાન પોતે પણ કહે છે કે હવે મારે ભારતમાં અવતાર, બીજે કોઈ અવતાર લીધો, બીજા કોઈ દેશમાં અવતાર લીધો, ભારતમાં જ કેમ લીધો, આ પવિત્ર ભૂમિ છે. એટલે વળી પાછું એનું ડિપ્રેશન મટી જાય, નહીં તો એનું ડિપ્રેશન મટે કેવી રીતે. એને એક જ વાત એના અંદર કુટી કુટીને ભરવાની, ત્યાં તો કલ્ચર છે જ નહીં, સંસ્કૃતિ છે જ નહીં, અધ્યાત્મ છે જ નહીં,
બધું અધ્યાત્મ તો અહીંયા છે, ખરી કે ખોટી પણ આવી વાતો છે. એ વાતોના દ્વારા પણ લોકોને એક બહુ મોટું આશ્વાસન મળતું હોય. અને મને તો એમ લાગે છે કે હું ઘણી વાર પરદેશ ગયો, એ ના ગયો હોત તો સારું હતું. પહેલા જે આનંદ અને મસ્તી ખુમારીથી જીવન જીવતા હતા એ બધું નીકળી ગયું. પહેલા તો બધાની માફક હું એમ જ કહેતો કે હા હમ મહાન હે, હમ મહાન હે, હમ મહાન હે. પછી જોઈને આવ્યા પછી ખબર પડ્યું કે આપણે તો કઈ નથી હમણાં. એટલે એક એક એવી વ્યવસ્થા જે વ્યવસ્થાને આધીન છે માણસ સુખી થાય, આગળ વધે, પણ પાયામાં ઉપદેશ જ એ આપ્યો. ઓહો, તમે આવી ગાડી રાખો છો, તમે આવા બંગલામાં રહો છો, તમે આવા કપડાં પહેરો છો, તમે આવું ખાઓ છો, બધું જ દબાઈને રાખવા. પેલા બધા ખુલ્લે આમ છૂટથી, કોઈ ઈર્ષા ના કરે, કોઈને દ્વેષ નહીં, રાજી થાય. સારા કપડાં પહેરીને નીકળ્યા હોય તો લોકો વખાણ કરે, નહીં આ કપડાં તમે બહુ સરસ લાગે છે, હવે અહીં તો મોઢામાં જ ખોડે. અને કઈ ને કઈ એવું અડકતું કરે કે તમારા કપડામાં ડાઘ પડી જાય, કઈક થઈ જાય. એટલે વૈદિક જે શાસ્ત્ર છે એની ત્રણ મુખ્ય વાતો છે, યાદ રાખજો. પહેલી વાત તો એ છે પ્રજાને સુખી બનાવવાની છે, અને અહીં સુખી બનાવવાની છે, મર્યા પછી પરલોકમાં નહીં. પરલોકમાં થતી હોય તો વધારે સારું છે, પણ પહેલા એને અહીં સુખી બનાવવાની છે. અને જો તમારે એને અહીં સુખી બનાવવી હોય તો સુખો સગવડને આધીન છે, અને સગવડ છે એ વિજ્ઞાનને આધીન છે, વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન છે. તો તમારું મસ્તિષ્ક છે એ પ્રયોગશાળામાં જવું જોઈએ. હવે જો પ્રયોગશાળામાં ના જાય અને અધ્યાત્મના નામે ભોંયરામાં જાય, માત્ર ભોંયરામાં જાય, અને પછી ઉપદેશ આપે, બસ ચલાવી લો, ચાલશે, ભાવશે, ફાવશે, બધું શે શે ને શે કર્યા કરો, તો પ્રજા એકદમ ગરીબ થઈ જાય. ભારતની ગરીબી આવી ક્યાં? ભારતની ગરીબી ઈશ્વરની આપેલી નથી, માણસે ઉભી કરેલી છે, માણસે ઉભી કરેલી છે, અને એમાંથી આ ભારત ગરીબ બન્યું છે. અને એ વૈચારિક રીતે ગરીબ થયો છે, એના વિચારો જો બરાબર હોત તો એ ગરીબ ના થયું. એટલે સજ્જનો, પહેલી બાબત એ છે કે આપણે એક વ્યવસ્થામાં જીવવાનું છે, અને વ્યવસ્થા છે એ સૌથી મોટામાં મોટી વ્યવસ્થા કુદરતની છે, અને કુદરતની સાથે જે શાસ્ત્ર વ્યવસ્થા એટલે માનવની વ્યવસ્થા છે એનો મેળ કરવાનો છે. વેદોમાં એક બીજી વાત પણ છે, તમને કહ્યું ત્યાં શત્રુઓ છે, અને શત્રુઓના નાશ માટેની પ્રાર્થના છે. આપણે એમ માનીએ કે મારો કોઈ શત્રુ જ ના થાય, એવું બને છે. મહાવીરને શત્રુ હતા કે કાનમાં ખીલા મારનારા કોણ હતા? હેરાન હેરાન કરનારા કોણ હતા? તમે કશું ના કરો, કોઈના સાથે કોઈ પ્રકારનો વિરોધ ના કરો તોય શત્રુઓ તો થવાના જ છે. ઉંદરે કદી બિલાડીનું કશું બગાડ્યું નથી, કદી એને બિલાડીનું કશું બગાડ્યું નથી, પણ બિલાડી એના ઉપર ઝપાટો મારે જ છે. હવે ઉંદર એમ કે મેં ક્યાં બિલાડીનું કશું બગાડ્યું છે, પણ તું બિલાડીનો ખોરાક છે. એટલે એ માન્યતા કે આપણે કોઈનું કશું ના બગાડીએ તો કોઈ આપણું ના બગાડે એ સર્વાંશમાં સાચી નથી. ઘણા વર્ષો પહેલા ભર્તુહરિએ એક શ્લોક લખ્યો છે, અને બહુ સુંદર શ્લોક લખ્યો છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ અવિત્તે નૃપાલાદ ભયમ મૌને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ક્ષય ભયમ ગુણે ખલ ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભૂમિ નૃણામ શંભો પદમ નિર્ભયમ. હું તમને બે ભલામણો કરીશ. એક તો તમે ભર્તુહરિને જરૂર વાંચજો, અને બીજા ચાણક્યને. ભર્તુહરિને ચાણક્ય બે ને વાંચશો તો તમે આકાશમાં ઉડતા હશો તો જમીન ઉપર આવી જશો, અને જમીન ઉપર આવી જશો પ્રશ્નો ઉકેલાવા માંડશે. બાકી જો આકાશમાં ઉડતા થઈ ગયા તો પ્રશ્નો નીચે, અને તમે પતંગની માફક ઉપર ઉડ્યા કરો, પ્રશ્નોને ટચ નહીં કરી શકો.
પેલા એ કહ્યું છે ભોગે રોગ ભયમ, જો તમે અત્યંત ભોગ ભોગવવા માંડો તો રોગ થવાના જ છે. તમારા ઘરમાં ઘણું ખાવાનું છે અને સંયમ નથી, હવે તમે ખા ખા કરો તો બધું શરીર બગડવાનું જ છે. ઘરમાં ઢગલાબંધ ખાવાનું હોય અને તમે સંયમથી રહેતા હો તો તમે ઋષિ છો, તો તમે સંત છો. જેલના કેદીઓ સંયમથી નથી રહી શકતા, એ પીધેલી બીડીઓ ખોળતા હોય છે, એમને બીડીની તલફ લાગેલી હોય છે. એટલે પ્રતિબંધ મૂકવાથી કે કઠોર નિયમો કરવાથી સંયમ આવી જશે એ ખોટી વાત છે. અને સંયમ તો એ જ પાળી શકે કે જેની પાસે બધું હોય અને ના ઉપયોગ કરે. પણ છતાં જો ના કરી શકો તો રોગ થવાના જ છે. ભોગે રોગ ભયમ ગુણે ખલ ભયમ. તમે ગુણવાન માણસ છો તો ગુણવાન માણસને ખલ પુરુષનો ડર હોય છે. ખલ પુરુષો ગુણવાનોને સહન નથી કરી શકતા. તમે દાન આપશો તોય લોકો દુશ્મન થશે, તમે સારું ગાશો તોય લોકો દુશ્મન થશે, તમે કોઈની સેવા કરવા જશો તોય લોકો દુશ્મન થશે, કારણ કે એમને સારી વસ્તુ એ જોઈ જ નથી શકતા. સર્વમ વસ્તુ ભયાન્વિતમ. ભર્તુરી કહે છે તમે ગમે ત્યાં જાઓ ચારે તરફ ભય ભય ને ભય છે. શંભો પદમ નિર્ભયમ. એક જ નિર્ભય પદ છે ભગવાન શિવના ચરણોમાં. વૈરાગ્ય નિર્ભયમ. અથવા તમે વિતરાગ દશામાં રહો તો એ નિર્ભય અવસ્થા છે. જેને જેમ કરવું હોય, જેને જેમ બોલવું હોય બોલે, જેને જેમ કરવું. પણ તો પછી યાદ રાખજો તમે તમારા વ્યક્તિના જવાબદાર થઈ શકો, રાષ્ટ્રના જવાબદાર ના થઈ શકો. તમે રાષ્ટ્રના ચલાવી શકો, તમે કુટુંબના ચલાવી શકો, તમે ફેક્ટરીના ચલાવી શકો, તમે પેઢીના ચલાવી શકો. તમે એક એકાકી માણસ બધું સહન કરીને જીવન પૂરું કરી લો, પણ એથી કંઈ દેશ ના ચાલી શકે. એટલે ત્યાં એ પણ છે. અને એ લખ્યું છે કે જે અમારા શત્રુઓ છે, જે અમારો વિરોધ કરે છે, અમે એને પહોંચી વળીએ. અમારી પાસે એટલી તાકાત હોય કે અમે એને પહોંચી વળીએ. અમે શત્રુ વિનાના, ભય વિનાના થઈને જીવન જીવીએ. ઉત્તરવર્તી કાળમાં પછી લોકોએ બધો આખો આખી દ્રષ્ટિ બદલી નાખી. લોકોએ કહ્યું કે આત્માને ભય હોય જ નહીં અને દુનિયા કદી ભય વિનાની હોય. એટલે આ દુનિયાના ભયને એક તરફ મૂકી દીધો અને બાકીની વાત બધી એક તરફ થઈ. પ્રજાને તો આમાં તો આકાશ ઉડતી હતી, ધરાતલ ઉપર તો ના આવી. આત્માને ભય હોય કે ન હોય, અને આત્માને ભય હોય એવું નહીં કે ના ભય હોય. બંગાળમાં એક ભગવાન હતા, મરી ગયા, દેવ થઈ ગયા, નામ નહીં જોયું. પૂર્વ બંગાળમાં હજારો ની લાખો માણસો એમના અનુયાયી, એમને જ ભગવાન માને, પેલા ઉપર કોઈ બીજો ભગવાન નહીં. અને જ્યાં પાકિસ્તાન થયું ને તોફાન થયું, પહેલી ફ્લાઇટ માં કલકત્તા આવી ગયા. પહેલી જ ફ્લાઇટ લોકો ચેલાઓને કહ્યું તમે નિર્ભય થઈને રહેજો, તમે બધા નિર્ભય થઈને રહેજો. પણ તમે ક્યાં જાઓ છો? મારે તો છે ને હજારોનો ઉદ્ધાર કરવો છે, એટલે મારે જવું જરૂરી છે. આ બધી કલ્પનાઓ છે, વાસ્તવિકતા નથી. અને પ્રજાને જો તમે કલ્પનાના રવાડે ચડાવી દો તો દુશ્મન ના મારે પણ એ કલ્પના જ એને મારી નાખે. એટલે વેદો છે એ એક વાસ્તવવાદી છે અને વાસ્તવ માર્ગે ચાલનારા છે. એ ધનધાન્ય સમૃદ્ધિની અપેક્ષા રાખે છે, સશક્ત બળવાન થવાની ઈચ્છા રાખે છે, શત્રુ સામે લડવા લડાવવાની પણ પ્રબળતા રાખે છે, અને સાથે સાથે એક ભૂમિકા આપે છે. તમે એક એવી ભૂમિકાએ પહોંચો જ્યાં તમે રાજા હો તો જનક થઈ શકો, શેઠ હો તો જગડુશા થઈ શકો, ભામાશા થઈ શકો. કલ્પના કરો તમે, એક તરફ ભામાશા છે કે જગડુશા છે, અને એક તરફ મારા જેવો રોજ જુદા જુદા ઘરે જમનારો સાધુ છે. તમે બેમાં કોને કોને મહત્વ આપો? આજે આના ઘેર જમું છું, કાલ પેલાના ઘેર જમું છું, કાલ પેલાના ઘેર જમું છું. પોસ્ટકાર્ડ જોતું હોય તો કોઈ મને પોસ્ટકાર્ડ લાવી આપજો, સ્લીપર જોતા હોય તો કોઈ મને સ્લીપર લાવી આપજો. અને એક પેલો માણસ છે જે હજારો લાખોનો ઉદ્ધાર કરે, રાષ્ટ્રને મદદ કરે છે. આ બેમાંથી કોને મહત્વ આપવું છે? વેદ પેલાને મહત્વ આપે છે, શાસ્ત્ર ખરું પણ એ પેલાને મહત્વ આપે છે. મારો દેશ
ભામાશાઓથી ભરપૂર હોય, જગડુશાઓથી ભરપૂર હોય, રાણા પ્રતાપોથી ભરપૂર હોય, શિવાજીઓથી ભરપૂર હોય, અને એટલો શક્તિશાળી ને બાહુશ ને બહાદુર હોય, કોઈ આતંકવાદી આવીને કોઈ અડપલું ના કરી જાય, કોઈ હિંમત ના કરી જાય, અને કરે તો એના પરિણામ ભોગવવાની એને બીક લાગવી જોઈએ. ગોળી બામણી નું ખેતર છે, લૂંટા એટલું લૂંટો, અહીંયા છેડું પાડો, અહીંયા છેડું પાડો, અહીંયા છેડું પાડો, કોઈ બહુ બહુ તો ધમકીઓ આપશે ને પછી ધમકીઓ કઈ પરિણામ તો લાવતી નથી. હવે તો ધમકીઓ નથી આપતા, પેલા ધમકીઓ આપતા, પણ હવે તો ધમકીઓ આપવાની એ બંધ થઈ ગઈ છે. જાણે છે કે ધમકીને કોઈ આપણે અસર તો કરી શકતા નથી. એટલે આ જે બે વ્યવસ્થાઓમાંની જે બીજી વ્યવસ્થા છે એ છે શાસ્ત્રીય વ્યવસ્થા. એટલે કુદરતી વ્યવસ્થા અને શાસ્ત્રીય વ્યવસ્થા આ બંને મળીને માણસના જીવનને એક વ્યવસ્થા આપે, અને એ વ્યવસ્થા એટલી સચોટ હોય કે સમગ્ર પ્રજા સુખી થાય, દુઃખમાંથી છૂટે, આ એના પાછળનો હેતુ છે. સજ્જનો, મારે ભાઈ શ્રી હિંમતભાઈ જોશી એમના આગ્રહથી હું અહીં આવ્યો છું. થોડો નજીકનો જ પરિચય થયો, મારે ત્યાં એક વાર આવ્યા અને એમણે હઠ પકડી આવો આવો આવો, અને આ પાંચેક દિવસ માટે એમના આગ્રહથી આવ્યો છું. આ બધું એમનું જ આયોજન છે. એ સત્સંગ મંડળનું નામ તો કાલ્પનિક છે, એવું કોઈ સત્સંગ મંડળ નથી, પણ એ પોતે જ સત્સંગ મંડળ છે. હજુ આપણે ચાર દિવસ અહીં બેસી અને ભગવાન જેવી બુદ્ધિ શક્તિ આપે એવો વિચાર કરવાનો છે. બની શકે એટલા લોકો એનો લાભ લેજો. આભાર, ધન્યવાદ, હરિઓમ. સત્સંગ તારીખ 2/10/2001 વડોદરામાં સમર્પણ લેબોરેટરીના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ પર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો, અને જે વ્યક્તિ અથવા જે પ્રજા સત્યને શોધી શકે છે એ પ્રજા જ મહાન થતી હોય છે. જો તમે સત્યને ના શોધી શકો તો લાખ પ્રયત્ન કરીને પણ તમે મહાન ના થઈ શકો. એટલે આ સત્ય છે એ સત્યના ચાર સ્ટેજ હોય છે. એનું જે પહેલું સ્ટેજ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્રના દ્વારા તમે સત્યને શોધી શકો. એનું જે બીજું સ્ટેજ છે એ આર્ષ પુરુષો છે. આર્ષ પુરુષોના જીવનના દ્વારા અથવા એમની વાણીના દ્વારા તમે સત્યને શોધી શકો. ત્રીજું જે ઘટક છે એ પોતાના અનુભવો છે. દરેકને પોતાના જીવનમાં ખરા ખોટા, કડવા મીઠા અનુભવો થતા જ હોય છે, અને અનુભવના માધ્યમથી પણ તમે સત્યને શોધી શકો. અને જે ચોથું ઘટક છે એ પ્રયોગશાળા છે, લેબોરેટરી છે. એ સત્ય તમે શાસ્ત્રથી ના શોધી શક્યા હોવ, આર્ષ પુરુષોની વાણીથી ના શોધી શક્યા હોવ, પોતાના અનુભવોથી પણ ના શોધી શક્યા હોવ, એવા કેટલાય સત્યો છે જે તમે પ્રયોગશાળાના દ્વારા શોધી શકો છો. આ ચાર મહત્વના મુખ્ય ઘટકો છે. એક મુદ્દો યાદ રાખજો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ રાષ્ટ્ર શાસ્ત્ર વિનાનું હોય જ. શાસ્ત્ર છે એ એક પ્રકારથી બંધારણ છે. જેમ પ્રત્યેક રાષ્ટ્રનું બંધારણ હોય છે,
પ્રત્યેક સમાજનું બંધારણ હોય છે, પછી લિખિત હોય કે અલિખિત હોય, સમાજ પણ નિયમો બનાવે છે, આ કરાય આ ન કરાય, આવું થાય આવું ન થાય, એમ પ્રત્યેક પ્રજાની પરંપરાના મૂળમાં કોઈ શાસ્ત્ર હોય. પણ એક મુદ્દો બીજો યાદ રાખજો, શાસ્ત્ર વર્ષો પહેલા લખાયેલા હોય છે અને વર્ષો પહેલાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સાપેક્ષતામાં લખાયેલા હોય છે. આજથી 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ આજે નથી. એ પરિસ્થિતિ આજે ઘણું બદલાયું છે, અને જ્યારે ઘણું બદલાયું છે તો સત્યના સ્વરૂપમાં પણ ઘણું બદલાયું છે. એવું કહેવું બરાબર નથી કે તમે એક વાર પ્રાચીન કાળમાં જે સત્ય શોધ્યું એ ત્રણેય કાળમાં યાવત ચંદ્ર દીવા કરો એનું એ જ સત્ય રહેવાનું છે, એ બરાબર નથી. સત્ય છે એ સાપેક્ષ હોય અને અપેક્ષાઓ બદલાયા કરતી હોય છે. એટલે આઈન્સ્ટાઈનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના પ્રમાણે પણ એક સત્ય છે બીજી જગ્યાએ અસત્ય થઈ જાય. માનો કે વડોદરા છે, હવે વડોદરાને મોટું શહેર કહેવું કે નાનું શહેર કહેવું, એક દ્રષ્ટિએ એ મોટું શહેર છે અને બીજી દ્રષ્ટિએ નાનું શહેર છે. જો તમે આણંદ કે નડિયાદની દ્રષ્ટિએ એને મૂલવવા જાઓ તો એ મોટું શહેર છે, પણ મુંબઈ કે કલકત્તાની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવા જાઓ તો એ નાનું શહેર છે. એમાં મોટાપણું પણ છે, એમાં નાનાપણું પણ છે, કારણ કે તમે અપેક્ષાઓના દ્વારા નિર્ણય કરતા હો છો. એમ એક માણસ છે, માનો કે બિરલા છે, હવે પૈસાદાર માણસ છે કે સામાન્ય માણસ છે, જ્યારે તમે ભારતની દ્રષ્ટિએ મૂલવો છો તો પૈસાદાર માણસ છે, પણ દુનિયાના બીજા મોટા મોટા પૈસાદારો છે એમની દ્રષ્ટિએ મૂલવો ત્યારે નાના માણસ છે, નાના પૈસાદાર છે. સત્ય છે એ હંમેશા અપેક્ષા રાખતું હોય છે, અને એ અપેક્ષાના કારણે 2000-3000-4000-5000 વર્ષ પહેલા જે નિર્ણયો થયા હોય એમાંના ઘણા આજે ચાલી શકે, ના ચાલી શકે એમને, ઘણી વસ્તુઓ આજે ચાલી શકે, પણ તમે 100% એનું એ જ સત્ય આજે ચલાવવા માંગો તો આ દુનિયા 5000 વર્ષ જૂની થઈ જાય, 2000 વર્ષ 3000 વર્ષ જૂની થઈ જાય, અને જે જૂના થઈ જાય એ નવા નવા માણસોની સાથે એડજસ્ટ ના થઈ શકે. એટલે શાસ્ત્રનું સત્ય બરાબર છે, બરાબર હોવા છતાં પણ એ અધી રીતે 100% બરાબર ફિટ આવે એવું બનવું બહુ મુશ્કેલ હોય છે. એક બીજી વાત પણ છે, શાસ્ત્ર છે એ હંમેશા વ્યાખ્યાય હોય છે, વ્યાખ્યાય હોય છે. તમે કેવી વ્યાખ્યા કરો છો, વ્યાખ્યા કરનારો કેવી વ્યાખ્યા કરે છે, માનો કે ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, રામાયણ છે, મહાભારત છે, તમારે કેવી, કેવો વ્યાખ્યા કરનારો એની કેવી વ્યાખ્યા કરે છે. એક મીણનું નાક છે, તમે ધારો તો આમ ફેરવી શકો, તમે ધારો તો આમ ફેરવી શકો, તમારી જેવી ઈચ્છા હોય રુચિ હોય એ પ્રમાણે તમે એનું પરિવર્તન કરી શકો. અને એટલે વ્યાખ્યા તો બહુ મહત્વની વસ્તુ છે. એક માણસે એક વાર મને પૂછ્યું, મને કે રામ મહાન કે મહાદેવજી મહાન, હવે આ જોખવા કેવી રીતે, આપણી પાસે એવા ત્રાજવા ક્યાં છે. સંપ્રદાય વાળા તો બહુ જલ્દી આવું જોખી નાખતા હોય, અને ધડાવાળું ખોટું જોખતા હોય છે. એ તો એ જ કે અમારા ભગવાન જ મહાન છે, બાકી બીજા બધાને તો કઈ, એ તો ઠીક હવે નાના છે, પણ એ ધડો બરાબર નથી. મેં કહ્યું કેમ ભાઈ તમારે આવું પૂછવાનું કેમ થયું, મને કે મારે ખાસ કામ છે એટલે. મેં કહ્યું જુઓ, રામ છે એ તો અવતાર કહેવાય અને મહાદેવ છે એ તો દાદા કહેવાય. મહાદેવની જન્મ તારીખ ના હોય, જન્મતિથિ ના હોય, એમની જયંતિ ઉજવવાની ના હોય. કોઈ જયંતિ, મહાદેવની જયંતિ ઉજવે છે તો મહાદેવની મૃત્યુતિથિ પણ ના હોય કે ફલાણા દિવસે મહાદેવ ગુજરી ગયા. એ અજન્મ અનંત છે, એટલે મારી દ્રષ્ટિએ તો મોટા મહાદેવ જ કહેવાય. મને કે મારે એટલું જ જાણવું હતું, પણ મેં કહું કેમ, કે હવે મારે બીજો પ્રશ્ન છે કે રામને કેટલી પત્નીઓ હતી અને મહાદેવને કેટલી હતી. મેં કહું રામને એક હતી સીતાજી, અને મહાદેવને બે હતી, એક સતી ને એક પાર્વતી. તો તમે બધા કહો છો કે પગલે પગલે ચાલો, તો હવે હું મહાદેવજીના પગલે પગલે ચાલી શકું, મહાદેવજીના પગલે પગલે ચાલીશ. એટલે એનો હેતુ શું છે,
બે પત્નીઓ કરવી છે. હવે રામ ના પગલે પગલે ચાલો તો મેળ ના પડે, એટલે એને મહાદેવને પસંદ કર્યા. મેં કહ્યું તમે એક બહુ મોટી ભૂલ કરી. મને કે કેમ? મેં કહ્યું મહાદેવને પસંદ કર્યા એના કરતા કૃષ્ણ ભગવાનને પસંદ કરવા હતા તો 16,000 સુધીનો આંકડો ચાલો તમારો. ના કહેવાય એટલી તો તાકાત નથી, પણ આ બે બરાબર છે. તમારે જેવી વ્યાખ્યા કરવી હોય એવી કરી શકો. એક ભજન મંડળમાં લોકોએ મને બોલાવ્યો અને બધા ભક્તો ભેગા થયેલા અને ગાય ભજનોની રમઝટ વાગે, પણ એ રમઝટમાં 2-3 ભજન થાય એટલે વળી પાછા થોડી વાર ઉભા રહે બધા અને ચલમ લાવેલા એમાં ગાંજો ભરે, આ માળી માળી માળીને ભરે ને લાંબી કાળી ચલમ એમાં મૂકે ને પછી પેલા જે મોટા ગુરુ હતા એને આપે ને એ ભડકો કરે, આટલો ભડકો થાય. મને જરાય ગંધ ગમે નહીં. મેં કહ્યું ભાઈ આ ચલમ મને ગમતી નથી, તમારે પીવી જ હોય તો પેલા ખૂણામાં લઈ જઈને પીવો, અહીં મારું માથું ચડી જાય છે. એક બીજી વાત પણ યાદ રાખજો, મને બોલાવેલો પ્રવચન કરવા. પ્રવચન કરવું ક્યારે? આ તો બધા એમનો જ કાર્યક્રમ લઈને બેઠા છે. હજુ આ ચલમ પૂરી થાય, આ બધું પૂરું થાય, પછી મારો વાર આવે ત્યાં સુધી મારું માથું ચડી ગયું હોય. મેં કહું પેલા ખૂણામાં જઈને તમે પીવો. મને કહે શું મહારાજ, તમે મહારાજ થયા અને આ મહાદેવજી નો પ્રસાદ નથી સમજતા? આ તો મહાદેવજી નો પ્રસાદ છે. કાંટા વાગે ને કંકાળ જય ભોલે શંકર એમ કરીને. તો મેં કહું ઓહો તમે મહાદેવજી નો પ્રસાદ? કહે હા, અમે અમારા ઘરની વાત નથી, આ તો મહાદેવજી નો પ્રસાદ છે. મેં કહું તમને ખબર હશે કે મહાદેવજી ધતુરો પીતા હતા. મહાદેવજી તો ધતુરો પીતા હતા, તો હવે તમે કોઈ ધતુરો પીવાની તૈયારી રાખો છો? મને કે નહીં, યથાસંભવ જેટલું શક્યતા હોય એટલું અનુકરણ કરીએ છીએ, બધું તો નથી કરી શકાતા. આ ગાંજો અનુકૂળ આવી ગયો એટલા માટે. એની એક બહુ મોટી મુશ્કેલી એ છે કે માણસ એની વ્યાખ્યા કેવી કરે છે. આમ મચેડો તો આમ થઈ જાય, આમ મચેડો તો આમ થઈ જાય. તમારે શું ખાવું છે? જે ખાવું હોય એ બધું અંદરથી નીકળે એમ છે, જે પીવું હોય એ બધું નીકળે એવું છે, એમાંથી જે ધારો એ બધું પ્રાપ્ત કરી શકો એમ છો. પણ તે છતાં એટલે ભગવદ્ ગીતામાં એક ખાસ વાત કહી છે, યાવાન અર્થ ઉદ્પાદે સર્વતા સંપ્લુતોદકે તાવાન અર્થસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનતા. અર્જુન, જળાશય બહુ મોટું ભરેલું છે પણ તારે એક લોટા પાણીની જરૂર છે તો લોટો ભરી લે, આખું જળાશય નહીં ઉપાડાય. અને આખા જળાશયમાં તો શેવાળ છે, ડેડકા છે, માછલા છે, કાચબા છે, બધું કેટલું કેટલું છે. આખું જળાશય તારે ઉપાડવાની જરૂર નથી. યાવાન અર્થ, જેટલાથી તારો અર્થ સરે, જેટલાથી તારું કલ્યાણ થાય એટલું જ લઈ લેતો. આ એક દ્રષ્ટિથી શાસ્ત્ર છે, એના દ્વારા સત્યને શોધવા મથનારે શાસ્ત્રનું મથન કરવું જોઈએ અને જે જરૂરી ને ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરવું જોઈએ. પણ જે આખા શાસ્ત્રને માથે ઉપાડવા માંગે છે એ વેદિયા છે, એ વેદિયા છે. અને વેદિયા છે એ શાસ્ત્રમાંથી સાર ના ગ્રહણ કરી શકે, માથાકૂટ ઉભી કરે એમાંથી માત્ર ઝઘડા જ ઉભા કરે. પણ આ એક સત્યને પામવાનું શોધવાનું એક પગથિયું છે, એક માર્ગ છે. એના પછી જે બીજું સ્ટેજ આવે છે એ આર્ષ પુરુષોનું છે. અમારે ત્યાં પુરુષોના ભેદ કરેલા છે, ઘણા ભેદ કરેલા છે, પણ હું તમારા આગળ અત્યારે બધી ચર્ચા નહીં કરું. પણ એમાં સૌથી ઊંચામાં ઊંચી કક્ષાએ જે બેસાડેલો પુરુષ છે એને આર્ષ પુરુષ કહ્યો છે. આર્ષ, આર્ષ એટલે હંમેશા સાચું બોલનારો, સાચું માનનારો, સાચું આચરનાર. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુના મેક રૂપતા. એ હંમેશા સાચું જ બોલે, સાચું જ માને અને સાચું આચરે. બહુ દુર્લભ આ પુરુષ છે. દાતાઓ ઘણા છે, દાતાઓ તો ઘણા પ્રાપ્ત થઈ શકે, નેતાઓ ઘણા પ્રાપ્ત થઈ શકે, બાકી ઘણો પ્રાપ્ત થઈ શકે. દુર્લભમાં દુર્લભ કોઈ હોય તો એ આર્ષ પુરુષ. એટલે કહ્યું કે જે આર્ષ પુરુષો છે એ જે બોલે એને સત્ય, એ સત્યમાં બહુ મોટું સહાયક તત્વ છે, એને સત્ય સમજવાનું. મૂર્ખાઓ 900,000 ભેગા થયા હોય, 999,999 એ ભેગા થઈને જે બોલતા હોય એના કરતા એક આર્ષ પુરુષ જે બોલે એ વધારે મહત્વનું. તમને ખબર હશે એક બ્રાહ્મણ બકરું લઈને જતો હતો ખભા ઉપર અને પછી ચોરોની ગેંગોએ
એક આખી આખું ષડયંત્ર ગોઠવ્યું, જે કહે અરે રે મહારાજ, તમે બ્રાહ્મણ થઈને આ કૂતરું લઈને ક્યાં ચાલ્યા? એ લોકો કૂતરું નથી, આ તો બકરું છે. ફરી થોડે આગળ ગયા એટલે બીજો માણસ મળ્યો, અરે આ કૂતરું તમે અભળી ગયા? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, જે હોય બધા કૂતરું છે, કૂતરું છે, કૂતરું છે. અને પેલા મહારાજ ને લાગ્યું કદાચ મને ભ્રમ થયો હશે, ખરેખર કૂતરું જશે. એને નીચે મૂકી દીધું, તળાવમાં જઈને સ્નાન કર્યું કે હું અપવિત્ર થઈ ગયો હતો, હવે પવિત્ર થયો અને ચોર પેલા બકરું લઈને ચાલતા થઈ ગયા. આ બહુમતી છે, આ બહુમતી છે. અને બહુમતી એ જે તારવણી કાઢી એ અસત્ય હતી, એ ખોટી હતી. ઘણી વાર આપણી લોકસભામાં કે વિધાનસભામાં પણ આ બકરા વાળા ભેગા થઈ જતા હોય છે. એ બકરાને કૂતરું 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 કરી 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 કરી, તમને ખબર હોય કે ના હોય, હમણાં લોકસભામાં એક બિલ સર્વાનું મતે ખાલી 2 મિનિટમાં પાસ થઈ ગયું. અને એ બિલ હતું બધા જ સાંસદોનો પગાર 3 ગણો વધારી દેવાનો. હવે વિરોધ કોણ કરે? વિરોધ કરવાની જરૂર જ કહે, પાસ કરો, પાસ કરો, પાસ કરો. આને આર્ષ પુરુષો ના કહેવાય, આર્ષ એને કહેવાય. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ એકનો બે ના થાય. અને એટલે પેલા આપણા છે ને ગંગા સતી, એ ગંગા સતી એ કેટલાક ભજનો ની અંદર ગજબ ની વાતો લખેલી છે. મેરું રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિયું પડે તોય વણસે નહીં પાનબી, એ હરિ ગુરુ ના પ્રમાણ. મેરું રે ડગે જેના મન ના ડગે, આ આર્ષ પુરુષ છે. અને આર્ષ પુરુષ છે એને આપણે ઋષિ મુનિ કહીએ છીએ. ઋષિ મુનિ કોણ છે? વલકલ પહેરવાથી ઋષિ મુનિ ના થઈ જવાય. પાટલું પહેરતો હોય તોય ઋષિ થવાય, ભલે વાળ કપાવતો હોય તોય ઋષિ થવાય. પણ શરત એટલી છે કે એમાં આર્ષતા છે, એ સત્ય વિચારી શકે છે, સત્ય બોલી શકે છે, સત્યને આચરી શકે છે. આ બહુ અઘરું કામ છે, કારણ કે સમાજ આખો એક બીજા ધોરણમાં જીવે છે. અને જયારે આખો સમાજ એક બીજા જીવન ધોરણમાં જીવતો હોય ત્યારે તમે એકલા પડી જાઓ. અને એકલા પડી જાઓ એટલું જ નહીં, તમારા ઉપર લોકો ફિટકાર વરસાવે, તમારા અપમાન કરે, તમારો તિરસ્કાર કરે, પણ જે હોય તે બરાબર છે. પણ આવા જે પુરુષ છે એને આર્ષ કહેવાય. અને આર્ષ પુરુષ છે એ સત્યનો ઘટક છે, સત્યને શોધવા માટેનું એક પગથિયું છે. તમે જોશો તો દુનિયાના એક એક મહાપુરુષો છે એમના જમાના કરતા એ જુદા જ પડ્યા. એમનો જમાનો એક જુદા રસ્તે ચાલતો હતો અને એ જુદા રસ્તે પડ્યા અને એમને ઘણું સહન કરવું પડ્યું, પણ એ પોતાની વાતમાં મક્કમ રહ્યા અને અંતે એમનું સત્ય સિદ્ધ થયું. આ બીજી વાત છે. ત્રીજું જે સત્યને શોધવાનું છે એ પોતાના અનુભવો છે. દરેકને પોતાના અનુભવો હોય જ. ગાંધીજીએ લખ્યું છે સત્યના પ્રયોગો, પણ બહુ થોડા લખ્યા છે, ઉત્તરવર્તી કઈ લખ્યું જ નહીં. બાકી ઉત્તરમાં તો ઘણા અનુભવો થયેલા. એમણે કહ્યું ખરું કે હવે આ હું ઉત્તરવર્તી અનુભવો લખું તો જે જીવતા માણસો છે એમને હું અન્યાય કરી બેસું, અને એમને અન્યાય ન કરી બેસું એટલે મારે હવે ઉત્તરવર્તી અનુભવો લખવા નથી. પણ પોતાના અનુભવો છે એથી વધારે સત્યની મોટી કોઈ પ્રયોગશાળા નથી. તમે શું અનુભવ્યું, તમે કેવું અનુભવ્યું? હમણાં આપણા ભાઈશ્રીએ કહ્યું કે મનુષ્ય અને ઈશ્વર એક જ છે, મનુષ્ય અને ઈશ્વર એક જ છે. આદિ શંકરાચાર્ય કહ્યું જીવો બ્રહ્મૈવ ના પરહ, જીવ છે એ બ્રહ્મ જ છે, ન અપરહ, એ જુદો નથી, અલગ નથી. આ એક વાત થઈ. હવે બીજો પ્રશ્ન એ થયો કે આવો અનુભવ તમને થયો કોઈ વાર, કે હું ઈશ્વર છું એવો અનુભવ તમને થયો? અને જો ના થયો હોય તો જે બોલો છો એ તત્વ વિનાનો બોલો છો. તમારે છીંક નથી ખાવી, પણ ખાવી પડે છે. પેલા સગાવાલા બહાર નીકળ્યા છે બેગ લઈને અને બહુ એમિલા છે, ને તમે છીંક ખાશો તો એમને બહુ ખોટું લાગવાનું છે. એટલે તમારે ઘણીએ છીંકને રોકવી છે, પણ છીંક રોકાતી નથી, બગાસું રોકાતું નથી, ક્રોધ રોકાતો નથી, વાસના કામ વાસના રોકાતી નથી. ભૂખ લાગી છે અને આ જગ્યાએ જમવા જેવું નથી, પણ આમંત્રણ નથી, કોઈ કાર્ડ બાર્ડ કશું આપ્યું નથી, પણ જમવા માણસ બેસી જાય છે, રોકી શકાતું નથી. આ
અને છતાંય તમે એમ કહો કે હું પોતે ઈશ્વર છું, હું પોતે ઈશ્વર છું, હું પોતે ઈશ્વર છું, તો પહેલો પ્રશ્ન એ છે કે એવો અનુભવ થયો તમને? તમને ખબર હોય કે ના હોય, સ્વામી રામ તીર્થ આખી જિંદગી સુધી આવું બોલતા હતા, હે સૂર્ય મેરી શક્તિ સે તુમ ચમક રહે હો, તમારી કોઈ શક્તિ નહીં, મેરી શક્તિ સે તુમ ચમક રહે હો, હે વાયુ, હે ફલાના, હે ફલાના, બધાને રોજ ખુલ્લા આકાશમાં ઉભા રહી અને બધાને આવી રીતે પ્રતાડિત કરે કે તમે બધા મારી શક્તિમાંથી જ પ્રાપ્ત કરી રહ્યા છો. એમને એક શિષ્ય હતો પૂર્ણાનંદ, પંજાબનો શીખ હતો અને જાપાનમાં એ પ્રભાવિત થયો અને પ્રભાવિત થઈને એને સંન્યાસ લીધેલો, એનું નામ પૂર્ણાનંદ રાખેલું. હવે એક દિવસ એવું બન્યું કે સ્વામીજી નાવા ગયા નીચે ગંગાજીમાં, પહાડ ઉપરથી ઉતર્યા, ઉપર કુટિયા હતી, નીચે નાવા ગયા, નાવા ગયા અને પગ લપસ્યો, એ સેવાળ હતી ને ગોળ ગોળ પથરા, એમાંથી પગ લપસ્યો, પેલા વેગમાં તણાવા લાગ્યા, ઘણું બચવા માટે પ્રયત્ન કર્યા, ઘણા તરફડિયા માર્યા પણ એ બચી ન શક્યા. પછી એમ શવ હાથમાં આવ્યું, પેલા પૂર્ણાનંદે ઉપરથી જોયું, એણે જોયું કે જે માણસ સૂર્યને પડકાર કરે છે, વાયુને પડકાર કરે છે, બધાને પડકાર કરે છે, એ પોતે તો બચી શકતા નથી, પાણીના વેગમાં તણાય છે ને ફાંફા મારવા છતાં બચી નથી શકતા. એને સંન્યાસ ઉતારીને કાઢી નાખ્યો, સંન્યાસ ઉતારી દીધો, એને કહ્યું કે આ બધી વાત સાચી નથી. એટલે મુદ્દો એ છે કે તમે ખાલી કોઈનું ગોખાવેલું ગોખો છો, કોઈનું લખેલું વાંચીને બોલો છો, કે તમારો પોતાનો અનુભવ પણ છે એમાં? મારે તે ઘણા વર્ષો પહેલા હું ગામડામાં રહું, ઉત્તર ગુજરાતના, અને ગામ ખેતરમાં પેલા પુરાની કુટિયા બનાવીને રહું, એમાં ઉત્તર ગુજરાતમાં એ સમયમાં એક સંપ્રદાય નીકળેલો, નિરાંત સંપ્રદાય, અને નિરાંત સંપ્રદાયના જે મોટા ગુરુ, એ કોઈ કોઈ વાર મારા પાસે આવે, અલ મસ્ત શરીર, અને મને કે હું પોતે જ પ્રભુ છું, પ્રભુ વળી બીજા કહે, આપણે પોતે જ પ્રભુ છે, અને પ્રભુ તરીકે બધાને આગળ પગ ધોવડાવે, આરતી ઉતરાવે, પગ ધોઈને બધાને પીવડાવે, જમે એ જમેલું એઠું છે એ પણ લોકો ખાય, અને આ રીતે પ્રભુ પણ બરાબર જમેલું. હવે એક વાર તો એ 18-20 માણસોને લઈને આવ્યા, તો હું કહું તમે પ્રભુ નથી, તમે માણસ છો, તમે માણસ છો, હા કે હું પ્રભુ જ છું. હવે અમારે તો એક બીજી વાત પણ કહી છે, એ જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે વાત, કરે જ્ઞાન કી વાત. થયેલું એવું કે 15-1 દિવસ પહેલા મારી પાસે આવેલા, આવીને મને કે મારી દીકરીના લગ્ન છે, અને ખાંડ નો ત્યારે કંટ્રોલ હતો, ખાંડ ગોળ બધું કંટ્રોલમાં હતું, તો મામલતદાર તમારા ઓળખીતા છે, નહીં તમારી પાસે ઘણી વાર આવે છે, તો મને બેમણ ખાંડ મળે એવી એવું તમે ના કરાવી આપો. અરે મેકુ પ્રભુ, તમે પ્રભુ છો અને બેમણ ખાંડ માટે રખડો છો? તમે કહો છો પ્રભુ છું, પ્રભુ ના બોલે, પ્રભુ બોલે, ગામડિયા બધા ખરા ને, એક તરફ તમે કહો છો કે હું પ્રભુ છું, હું પ્રભુ છું, હું પ્રભુ છું, અને પાછા બેમણ ખાંડ માટે ભલામણ કરવા આવ્યા છો. ના ના, કઈ બોલવાનું હોય પણ આ તો બધું વ્યવહાર થયો ને, એ બધા 18-20 આવેલા અને શાસ્ત્રાર્થ કરવા જાય.